अमरेली जिला में आ वर्षे सारो वरसाद पड़ो जे बाद कपास मगफळी पाकने खूब नुकसान थयुं छे, परंतु सावरकुंडला तालुकाना विविध गामों में पड़ेला वरसादना लीधे मगफळीना पाकने मोटुं नुकसान थयुं छे। मोटा भमोद्रा शेलणा किदारिया गामे धोधमार वरसाद आवता ज मगफळीना पाथरणा वरसादना पाणीमां तणाई गया, खेतरोमां रहेलो पाथरा पलळी गया छे। खेडूतोए खेतरमां रहेली मगफळीना पाकने खेंचीने खेतरोमां पाथरा कर्या छे। ગઈકાલે ધોધમાર વરસાદ આવતા જ ખેડૂતોના પાથરા વરસાદમાં પલળી ગયા છે। ખેડૂતોની આખા વર્ષની મહેનત વરસાદ આવતા જ એળે ગઈ છે, ત્યારે ખેડૂતો સહાયની માંગ કરી રહ્યા છે। ગઈકાલે સાવરકુંડલા તાલુકાના શેલણા અને મોટા ભમોદરા ગામની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોની માટી દશા બેઠી છે। કપાસનો પાક પલળી ગયો છે, મગફળીના પાથરા પલળી ગયા છે, ત્યારે આપણી સાથે ખેડૂતો છે તેમને પૂછીએ કે ગઈકાલે કમોસમી વરસાદને લઈને મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે, એક ખેડૂત તરીકે શું કહેશ? ગઈકાલે અંદાજિત 4 વાગ્યા આસપાસ વરસાદ ચાલુ થયો ત્યારે અમારે ત્યાં ટ્રેક્ટરના મશીન ભડિયાને બધું ચાલતું હતું અને માણસો બધા કામ કરતા હતા, એમાં બહુ ઝાઝો અતિ ભારે વરસાદ એક સાથે આવતા બહુ મોટી નુકસાની થઈ છે। બધી મગફળીના પાથરા બધા ચાલુ કામ હતું એમાં પલ્લી ગયું છે, એના લીધે અમે કાંઈ ઢાંકીને સરખું કરી ન શક્યા। અંદાજિત એક સાથે અચાનક વરસાદ આવતા મગફળી અને કપાસમાં બહુ જ નુકસાન થયું છે। તો મગફળી અને કપાસના પાકને મોટું નુકસાન થયું છે, ત્યારે આપણી સાથે બીજા ખેડૂત છે તેમને પૂછીએ કે કેટલા વીઘામાં તમે મગફળી કપાસનું વાવેતર કર્યું હતું, અચાનક કમોસમી વરસાદ આવ્યો તેને લઈને કેવું નુકસાન? મારે 20 વીઘાની મગફળી હતી અને 20 વીઘામાં પાથરા પડ્યા હતા, તો કંઈ ભેગું કરેલું કે એવું કંઈ હતું નહીં અને વરસાદનો કોઈ માહિતી હતી નહીં, અને અચાનક વરસાદ આવતા એ 20 વીઘાના પાથરા પલળી ગયા છે અને 15 વીઘાનું વણ કપાસ છે એ કપાસ પણ નુકસાન કારણ છે, અને બીજું કે આ ઘાસ સારો જે 12 મહિનાનો માલનો હોય એ પણ પલળી ગયો છે, માણસનું તો નથી રહ્યું પણ માલઢોરનું નથી રહ્યું। તો માંગ શું છે? માંગ તો સરકાર ખેડૂત ઉપર વિચારણા કરે અને થોડી ઘણી સહાય આપે અને ઘાસ સારા કે ગમે એ રીતની, એટલે એ અને ખેડૂતને 12 મહિના પશુપાલન માણસો હોય એને 12 મહિના સુધી એનું ગુજરાન પશુપાલન હાલ્યા કરે। ખેડૂતોનું કહેવું છે કે જે કમોસમી વરસાદ આવ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નુકસાન થયું છે તો આ બાબતે સરકાર સહાય આપે તેવી વિનંતી કરી છે। ત્યારે આપણી સાથે એક બીજા ખેડૂત છે તેમને પૂછીએ કે ગઈકાલે કમોસમી વરસાદ આવ્યો શેનું વાવેતર કર્યું હતું ને કેવું નુકસાન? મગફળી કપાસ બેમાં નુકસાન, ફૂલ પાક આવી ગયેલો હતો અને વરસાદ પડવાથી ફૂલ નુકસાન છે, એટલે હાથમાં 50% આવે એવું છે। માંગ તો આનું જે વીમા ઉતારેલા હોય એવો કંઈ પાક કે એનું ધિરાણ હોય એમાંથી કંઈક રાહત આપે। તો આ હતા સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો જેમનું કહેવું છે કે ગઈકાલે જે કમોસમી વરસાદ આવ્યો તેને લઈને મગફળીના પાથરા પલળી ગયા છે, કપાસના પાકને પણ મોટું નુકસાન થયું છે, ત્યારે સરકાર આ બાબતે વિચારે અને સહાય આપે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। કેતન બગડા, ઝી મીડિયા, મોટા ભમોદરા ગામ, અમરેલી।